ભુજ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના કરણી સમાજની મહત્વની મળેલી બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા નામંજૂર અને લડાઈ હવે આરપારના તબક્કામાં પહોંચશે. કોઈ પણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગ બની વિશાળ રેલી નીકળી. રાજપૂત કરણી સેનાની કચ્છની આજે એક મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં ખાસ કરીને પરસોત્તમ રૂપાલાએ જે રાજકોટમાં ટિપ્પણી કરી છે, રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો સરેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો. અને આજે કચ્છમાં ભુજ ખાતે મળેલી મહત્વની બેઠકમાં જે ફોર્મ્યુલા હતી સમાધાનની એ નામંજૂર કરવામાં આવી છે. અને તમામ આગેવાનોએ જેમાં ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાસ હાજર રહ્યા હતા, તમામે એકી અવાજે આ ફોર્મ્યુલા નકારી કાઢી છે, આંદોલન જારી રાખવામાં આવશે. અને ખાસ કરીને રાજકોટ લોકસભાની સીટમાં જે રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ પોતાની ઉમેદવારી નોંધાવશે અને પરસોત્તમ રૂપાલાને હરાવવા માટેના તમામ પ્રયત્ન કરવામાં આવશે. આવતા દિવસોમાં રાજકોટ ખાતે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સંમેલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વની મીટિંગ મળી હતી, ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણાના અંતે આ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો, નિર્ણયની જાહેરાત કરી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક રેલી કાઢવામાં આવી હતી. રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. ભારે સૂત્રોચ્ચાર, હાથમાં બેનર ધારણ કરી અને રેલી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયા હતા અને આખરે આવેદનપત્ર પાઠવીને આ લડાઈ હવે આરપારની અને અંતિમ તબક્કામાં પહોંચી હતી. ત્યારે કોઈ પણ ભોગે રૂપાલાને ટિકિટ રદ થાય તે પ્રકારે નિર્ણય લેવા માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આજે બેઠકમાં ખાસ કરીને યજુવેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, કેડી જાડેજા, મનુભાઈ જાડેજા તથા કરણી સેનાના અન્ય પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજ એક એવો સમાજ જેને બહેનો, દીકરીઓ રાજ, ધર્મ અને વતનની રક્ષા કરવા માટે પોતાની જાનને બલિદાન દઈને પણ રક્ષણ કર્યું હોય એવા સમાજ માટે જ્યારે પુરુષોત્તમ રૂપાલાજીએ આવા અભદ્ર શબ્દો વાપર્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર સમાજની લાગણી દુભાણી છે. અને સમગ્ર સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ એ પાછી ખેંચવી જોઈએ. આજે સમગ્ર કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો, આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ આજે અહીંયા ભેગા થયા, મીટિંગ કરી અને એક જ વાત કહી કે જો ભારતીય જનતા પાર્ટી આ માંગ નહીં સ્વીકારે તો એની આગામી દિવસોમાં એનું પરિણામ ભોગવવું પડશે. યુવરાજસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજનો એક બાહોશ દીકરો. ખાસ કરીને આજે ભુજ ખાતે જે રાજપૂત છાત્રાલય છે ત્યાંથી અમે હુંકાર કર્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં બદલે તો અમે એનું પરિણામ બદલી નાખીશું. જો ક્ષત્રિય સમાજ આજે જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે પોતાની આન બાન અને શાન માટે, જે એની અસ્મિતા અને જે એની ગરિમા ઉપર જે લાંછન લગાડવામાં આવ્યું છે, એ લાંછનનો પ્રતિકાર રૂપે આજે અમે ભેગા થયા હતા, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. છતાં પણ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે બધા જ મોરચે એ લડી લેવાના છીએ. અમે એક ક્ષત્રિય સમાજ છીએ જેને હંમેશા આપવા માટે વખણાય છે, લેવા માટે નહીં. પરંતુ આજે અમે એ ટિકિટ લેવા માટે આવ્યા છીએ, કેમ કે જે પરસોત્તમ રૂપાલા ને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે જેને ટિકિટ આપવામાં આવી છે તેને અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. એટલે સ્વાભિમાનના ભોગે ક્યારેય પણ માફી આપવામાં નહીં આવે એ ભારતીય જનતા પાર્ટીએ પણ ધ્યાનમાં રાખવાનું. અને અમે સ્પષ્ટ વિનંતી કરીએ છીએ કે હજી પણ સમય છે, જો એ વિનંતીના ભાગરૂપે નહીં સમજે તો પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે સમજાવીશું, કારણ કે અમે ક્ષત્રિય સમાજ છીએ. ખોબા પાટ, આજે શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના તેમજ યુવા સભા અને મહિલા સભા દ્વારા કચ્છ જિલ્લાના તમામે તમામ તાલુકા ગામોથી અત્યારે દરબારો અને મોટી સંખ્યામાં બહેનો અહીંયા પધાર્યા હતા. કલેક્ટરશ્રીને આવેદન આપ્યો, જાડેજા બોર્ડિંગથી શાંતિથી એક રેલી કાઢી, જે છત્રી અને છાજે એવી રીતે શાંતિથી રેલી કાઢી કલેક્ટર ઓફિસ સુધી આવ્યા. અને અહીંયાથી અમે કલેક્ટરને એક કલેક્ટર થ્રુ મોદી સાહેબને તેમજ બીજેપી પક્ષને એક સૂત્ર, અમારો જે નિવેદન, આમ તો મીડિયાથી બધી વસ્તુ એમને ખબર જ છે કે રૂપાલા હટાવો, અમારો એક જ નિર્ણય છે કે રૂપાલા હટાવો.
અત્યાર સુધી હજી સુધી અમે રાજપૂતો અમારા ભાનમાંથી અમે એક જ વસ્તુ કહીએ છીએ કે ઓન્લી ફોર અમને રૂપાલાથી તકલીફ છે, બીજેપીથી નહીં. હજી પણ કહીએ છીએ બીજેપીથી તકલીફ અમને નથી, રૂપાલાથી તકલીફ છે, રૂપાલાને હટાવો. આજે અમારી જે સંકલન સમિતિ ગાંધીનગર મધ્ય હતી એનામાં પણ અમે ચોખ્ખું કીધેલું છે કે રૂપાલાને હટાવો. જો આવનારા દિવસોની અંદર બીજેપી પાર્ટી જો રૂપાલાને નહીં હટાવે તો દરબાર સમાજને, રાજપૂત સમાજને, જો એક રૂપાલા માટે જો એને આખી સમાજને બોયકોટ કરતી હોય બીજેપી પાર્ટી, તો અમારે પણ બીજેપી પાર્ટીને બોયકોટ કરતા આવડે છે, પણ અમારે આ ન કરવું પડે. અને જે ગુજરાતની 26-26 સીટ છે, આ વસ્તુ અત્યારે ગુજરાત જિલ્લા સુધીની જ વસ્તુ રહી છે, જો ગુજરાત રાજ્ય સુધીની જ વસ્તુ રહી છે, ગુજરાત રાજ્યથી જો બહાર ગઈ તો આવનારા દિવસોની અંદર ભારતને 404નો જે આંકડો પાર છે બીજેપીને, એ નુકસાન જશે. અમે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની સંલગ્ન તમામ સંસ્થાઓ આજે સમગ્ર કચ્છમાંથી રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ અને જાડેજા બોર્ડિંગથી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલી દ્વારા આવી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજનો ઇતિહાસ હંમેશા ઉજળો રહ્યો છે, તે સ્વમાન, પરંપરા અને મર્યાદા અને મોભામાં માને છે. તો આજે રાજપૂત સમાજ પહેલાં પણ રાજાશાહી ટાણે પણ દરેક સમાજ માટે લડતો આવ્યો છે અને દરેક સમાજની રક્ષા કરી છે. તો આ તો એ સમાજ છે કે જેના સમાજની બહેનોની સ્વાભિમાનની વાત આવી છે તો સમાજ ક્યારેય સાંખી નહીં લે. અને હું આપના મીડિયા દ્વારા હું ભાજપને ના અગ્રણીઓ અને જે મોવડી મંડળ છે તેમને હું વિનંતી કરવા માગું છું કે બહેનોની આ સમાનની લડાઈ છે તો જ્યારે બહેનો જોહર કરવા તૈયાર થઈ છે આ સમયમાં પણ, તો ભાઈઓ પહેલાં કેસરિયા કરે અને પછી જ બહેનો જોહર કરશે. ભાઈઓએ એક વચન આપ્યું છે અને હું આપના દ્વારા માનની મોદી સાહેબને પણ કહેવા માગું છું કે વહેલીમાં વહેલી તકે તેમની ટિકિટ રદ કરી અને બીજા ઉમેદવારને આપો તો રાજપૂત સમાજ એમની સાથે જ રહેશે. અમે કોઈ અત્યારે તમે આ જોતા હશો રાજપૂત સમાજની અંદર બોર્ડિંગની અંદર કે 2-5 હજાર માણસો ભેગા થયા છે. હજી ગામડાઓમાંથી માણસ આટલો બધો તડકો છે છતાં આવવા માટે ચાલુ છે અને ગામડે ગામડે તમે પોસ્ટર જોવો છો, રોષ જોવો છો. અમારા 10-10 તાલુકાની અંદર મામલેદાર, ડેપ્યુટી કલેક્ટર, એસપી બધાને આવેદનપત્ર આપવામાં આવે છે. અને આજે અમારી જે મુખ્ય સંસ્થાઓ છે રાજપૂત સમાજની, રાજપૂત સભા છે, કરણી સેના છે, યુવા સભા છે કે મહિલા સભા છે, એ બધી ભેગી મળી અને આજે અહીંયાથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર રેલી સ્વરૂપે આપશે. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો બહુ ખોટું અને ઉગ્ર આંદોલન થશે.